આજે જન્માષ્ટમીનું પર્વ અને દ્વારકાધીશના મંદિરે અહીંયા એક આનંદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ધજા પણ ચડાવવામાં આવી રહી છે અને આ ધજા ચડાવવાનું પણ એક અનેરું મહત્વ રહેલું હોય છે. ત્યારે આપણે એમની પાસેથી જ જાણીએ કે કેટલો આનંદ, કેટલો ઉત્સાહ છે, કેવો આનંદ છે જ્યારે આ ધજાજી તમે ચડાવી રહ્યા છો. આવો અનેરો આનંદ છે ને, ભગવાનને કહી આવો અવસર અમને દિન પ્રતિદિન અને વર્ષે આપતા રહે. અમારી આ કાયમી ધજા છે, 15મું વર્ષ ચાલે છે અને અમારા ગોર મહારાજ છે વિમલ મહારાજ એમના હસ્તક અમને આ ધજા મળેલી છે. 2 વર્ષ અમારા કોરોના કાળના હિસાબે થોડા મિસ થયા, પણ હવે જે વળી પાછા 2 વર્ષ પછીનો જે અવસર મળ્યો છે, ધન્ય અનુભવીએ છીએ કે અમે અમારો પરિવાર સાથે કે આવા અવસરો અમને મળતા રહે અને મારા શ્રીને ભગવાન 100 વર્ષના કરે કે જેથી કરીને અમને આવો અવસર આપતા રહીએ. બિલકુલ, આજે ધજાજી ચડાવવા સહપરિવાર અહીંયા આવ્યા છો, કેવી લાગણી થઈ રહી છે, ઉત્સાહ કેવો છે? અતિશય ભાગ્યશાળી અમે છીએ કે આજે અમને આજે આ અવસર મળે છે. એ અમારા વેવાઈના હિસાબે આજે વેવાઈને 100 વર્ષનો એક લાભ મળેલો છે, તો અમે બહુ ભાગ્યશાળી છીએ કે જે આજે અમને આજે દ્વારકાધીશની ધજાની લાભ મળે છે. આજે જન્મોત્સવને કેવી રીતે મનાવશો તમે? દ્વારકાધીશના સાનિધ્યમાં આપણે શાસ્ત્રીજી પાસેથી જાણીએ કે ધજાનું મહત્વ કેટલું રહેલું છે. શાસ્ત્રીજી એવું કહેવાય છે કે માન સન્માનનું પ્રતિક, પ્રતિષ્ઠાનું જો પ્રતિક કોઈ હોય તો એ ધજાજી છે, બરાબર? તો જ્યારે દ્વારકાધીશને ધજા ચડાવવામાં આવે છે તો કેટલો મહિમા છે એનો? આ ધજા ચડાવવાથી આપણા જે કોઈ પિતૃ આશા તૃષ્ણા કરતા હોય એને મોક્ષપુરી ધામ મળે છે, અને વિષ્ણુ એક યજ્ઞ કરો કે દ્વારકાધીશની ધજા ચડાવો, એ બંનેનું પુણ્ય એક જ સમાન છે. સાથે સાથે આ ધજાજી એટલે ધજા નથી, ભગવાનની ભાગ છે. અને આજે આની અંદર 27 નક્ષત્ર, 10 દિગ્પાલ, 9 ગ્રહ, 4 દિશા અને 2 દ્વાર બધું થઈ અને 52 ગજની ધજા જેને કહેવામાં આવે છે, આજે અમે ખૂબ અનુભવ કરીએ છીએ દ્વારકાની અંદર. કે 2 વર્ષ કોરોના કાળની અંદર પણ દ્વારકાધીશની ધજા ચડી હતી આ મોહનભાઈ પરિવાર તરફથી, એના પ્રતિનિધિ તરીકે અમે ચડાવી હતી ધજા, એ નહોતા આવી શક્યા. તો ભગવાન દ્વારકાધીશ વતી આજે સર્વને દર્શન કરી, સર્વ લોકો તરફથી યાદ કરી, આજે અમારા VTVના માધ્યમથી અમે આજે બધેને યાદ કરીએ છીએ. અસ્તુ, જય દ્વારકાધીશ. બિલકુલ, એટલે કે એક આનંદ ઉત્સાહનો માહોલ પણ અત્યારે ધજાજી જે ચડાવી રહ્યા છે એ પણ જોવા મળી રહ્યો છે. અને 52 ગજની ધજા જે શાસ્ત્રોમાં પણ ખૂબ જ મહત્વ રહેલું છે, ત્યારે એ ધજા એ ભક્તો ચડાવી રહ્યા છે અને ભગવાનને ખુશ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે અંકુર રાવલ, VTV ન્યૂઝ, દ્વારિકા.